અને અત્યારના અપડેટેડ આંકડા સામે આવી રહ્યા છે. જામનગરમાં ધોધમાર 10 ઇંચ વરસાદથી ચોમેર પાણી ફરી વળ્યા છે. અનેક સોસાયટીઓમાં જળબંબાકાર જેવી સ્થિતિ છે. અનેક નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ફરી વળ્યા છે. ધોધમાર વરસાદને પગલે આપ સ્થિતિ જોઈ શકો છો. લોકોને આવન જાવન કરવામાં પણ મુશ્કેલી પડી રહી છે. આખે આખું વાહન પાણીમાં ગરકાવ થઈ ગયું હોય તેવા દ્રશ્યો તો ઘૂંટણસમા પાણીમાંથી લોકો માણ માણ પોતાનો બચાવ કરી બહાર આવી રહ્યા છે. સોસાયટીઓ શેરીઓમાં પાણી ભરાઈ ગયા છે અને ચોર તરફ જ્યાં નજર કરો ત્યાં પાણી જ પાણી નજરે પડી રહ્યું છે. 10 ઇંચ વરસાદ નોંધાયો છે અત્યાર સુધીમાં, સવારથી અત્યાર સુધી, અને 10 ઇંચ વરસાદમાં ચોર તરફ જ્યાં નજર કરો ત્યાં પાણી જ પાણી નજરે પડી રહ્યું છે. 10 ઇંચ થી પણ વધારે પડેલા વરસાદના કારણે નીચાણવાળા અનેક જગ્યાએ પાણી ભરાયા છે. હાલ આપણે છે મોમાઈ નગર શેરી નંબર 1 ની અંદર, કે જ્યાં વરસાદી પાણી ભરાવાના કારણે લોકોના ઘરની અંદર વરસાદી પાણી ઘૂસ્યા છે. લોકોને ઘરની બહાર નીકળવું મુશ્કેલ છે. ઘરની અંદર જોઈ શકાય કે ફરિયાની અંદર પણ પાણી છે અને ઘરવખરી જે છે તે તમામ વરસાદી પાણીમાં પલળી ગઈ છે. સવારથી જ આ મુશ્કેલી છે. આપણી સાથે આ વિસ્તારના કેટલાક સ્થાનિકો છે, તેમની પાસેથી વાત કરવાનો પ્રયાસ કરશું. શું મુશ્કેલી વરસાદી પાણીના કારણે? અમારે ઘઉં પલળી ગયા, ઘરઘંટી, મશીન બધું બગડી ગયું, બધું જો. અને અમારે આ છેલ્લા કેટલાય સમયથી આ વિસ્તારમાં આ થતી હોય છે. આપણી સાથે અન્ય લોકો છે, તેમની પાસેથી જાણશું. પાણી ભરવાની સમસ્યા છે અને અમે દરેક જગ્યાએ જેએમસી માંડીને કોર્પોરેટરને બધાને રજૂઆત એવરી યર કરી છે, પણ કોઈ આનો નિકાલ, ભૂંગળા નાખ્યા છે, નાના નાના નાખ્યા છે, પાણીનો નિકાલ થતો નથી. અને અહીંયા પાણી ઘરમાં ઘરવખરી બધું નાશ પામેલું છે. અમારે જોઈ શકાય ઘરની અંદર જોવાનો પ્રયાસ કરશું આપણે, કે જે ઘરવખરી છે તે તમામ અત્યારે આ વરસાદી પાણી પલટી ગઈ છે. વરસાદી પાણીના કારણે અનેક મુશ્કેલી લોકો જે છે તે ભોગવી રહ્યા છે. આ માત્ર જામનગર શહેરના મોમાઈ નગર વિસ્તારની નહીં, પરંતુ શહેરના અનેક વિસ્તારોમાં આ પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે. માત્ર 10 ઇંચ જેટલા વરસાદની અંદર જે જામનગર શહેર છે તે વરસાદી પાણી જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં ભરાયા છે. કેવા પ્રસંગ, રોહિત પંડ્યા સાથે દિવ્યેશ વાયડા, TV9.